બેટ દ્વારકાના પતિએ પોતાની જ પતિની હત્યા કરી લાશને ઘરમાં દાટી દેતા પોલીસે બેટ દ્વારકાના નાકાબંધી કરી આરોપી પતિને ઝડપી પાડ્યો છે. સાથે જીવીશું સાથે મરીશુંના પ્રણ લોકો પતિ પત્નીના પવિત્ર સંબંધમાં લેતા હોય છે, પરંતુ પવિત્ર નગરી દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં જે બન્યું તે સાંભળી સમાજમાં શબ્દો પર વિચારવા મજબૂર કરશે. સંબંધો આખરે તિરાડો પડે તો શું પરિણામ આવે તે વિચારવા જેવું છે. અહીં બેટ દ્વારકામાં રહેતા સાલેમ અહમદ સાદિકી નામના શખ્સે પોતાની જ પત્ની હવાબેનને મોતને ઘાટ ઉતારી દીધીની વાત અહીં પૂરી થતી નથી. નિષ્ઠુર પતિએ પોતાની પત્નીની હત્યા કર્યા બાદ લાશને ઘરમાં જ દાટી દીધી. કોઈને ખબર ન પડે તે રીતે આરોપી પતિને હત્યાને અંજામ આપી દીધો. કહેવાય છે કે પાપ આખરે છાપરે ચડીને પોકારે ખરા, અને થયું પણ એવું જ. આસપાસના લોકોને શંકા ગઈ અને બધાને ખબર પડી જશે, પૂછતાછ કરશે અભી કે આરોપી સાલેમ અહમદ સિદ્દીક ચીમડિયા ઘર છોડીને ભાગ્યો. અને સમગ્ર મામલાની જાણ પોલીસને થતા પીએસઆઈ મુંદવા તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ તપાસ ધરી. ઘરમાં દાટેલી લાશને બહાર કાઢવામાં આવી. લાશને પીએમઆરથી ખસેડી ફોરેન્સિક વિભાગની મદદ લેવામાં આવી. ફોરેન્સિક વિભાગની મદદ લેવામાં આવતા આરોપી ફરાર થઈ ગયો. પોલીસ પકડતી છૂટી ન જાય તે માટે પોલીસે બેટ દ્વારકા સહિત આસપાસના વિસ્તારમાં મજબૂત નાકાબંધી કરી આરોપી પતિને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. ગઈકાલે ઓખા પોલીસ સ્ટેશન, ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં એક હત્યાનો બનાવ નોંધવામાં આવેલો છે. બનાવની વિગત એવી છે કે આ કામના મરણ જનાર હવાબેન સિદ્દીકભાઈ ચીમડિયા ઉંમર વર્ષ 46 રહેઠાણ બેટ દ્વારકા, તેઓ અને તેમના પતિ જે છે સાલેભાઈ સિદ્દીકભાઈ ચીમડિયા, તેઓ બંને વચ્ચે છેલ્લા 1.5 વર્ષથી અણબનાવ હતો અને આ અણબનાવના પગલે છેલ્લા 1.5 વર્ષથી તેઓ પોતાના જે મરણ જનાર બેન છે તેઓ પોતાના ભાઈ સાથે રહેતા હતા, પરંતુ છેલ્લા 2 માસ દરમિયાન તેઓ વચ્ચે સમાધાન થતાં પતિ પત્ની અને તેમની એક દીકરીની સાથે પોતાના પતિના ઘરે જ રહેતા હતા. ગઈકાલ તારીખ 22/10/2020 રોજ બપોરના 2 વાગ્યાથી તે સાંજના 6:30 દરમિયાન કોઈ પણ સમયે આ બંને વચ્ચે પતિ પત્ની વચ્ચે ઘરમાં કોઈ પણ કારણસર ઝઘડો થયેલો અને આ ઝઘડામાં જે આરોપી છે પતિ સાલેભાઈ સિદ્દીકભાઈ ચીમડિયા, તેઓ પોતાની પત્ની હવાબેનને ગળે એમનું ગળે ટૂંકો દઈ અને એમનું મૃત્યુ નિપજાવ્યું છે. અને આ બાદ હત્યાના બનાવની કોઈને જાણ ના થાય તે હેતુથી તેને પોતાના જ ઘરમાં એક ખૂણામાં જે ખાડો હતો એ ખાડો ખોદી અને તેમાં પોતાના પત્નીનું જે મૃત શરીર છે એને દફનાવી દીધું અને પોતે પછી ઘટના સ્થળેથી જ્યારે લોકોને શંકા થતાં પોતે ત્યાંથી ભાગી ગયેલો છે. આ બનાવની જાણ થતાં તાત્કાલિક ઓખા મરીન પોલીસ સ્ટેશન તથા એલસીબી એસઓજીની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને હત્યાનો ગુનો નોંધવામાં આવેલો હતો અને આરોપીને પકડી પાડવા માટે તમામ દિશાઓમાં પ્રયત્નો કરવામાં આવેલા હતા. અને આજ વહેલી સવારે આરોપીને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલો છે અને તેનો કોરોના ટેસ્ટ કરાવી અને તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. સર, તપાસ દરમિયાન કંઈ વિશેષ જાણવા મળ્યું? ના, એવું કોઈ વિશેષ જાણવા નથી મળ્યું. પતિ પત્નીના અનબણાવના કારણે આ બનાવ બનવા પામેલો છે અને એવું કોઈ વિશેષ જો હકીકત આવશે તો આપ સમક્ષ રજૂ કરવામાં આવશે.